વિજલપુરના બ્રહ્માનગરમાં બિનઅધિકૃત બાંધકામો થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેથી બ્રહ્માનગરના સ્થાનિકોએ વિજલપુર પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હતી. વિજલપુરના બ્રહ્માનગર સ્થાનિકોએ વિજલપુર પાલિકાને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે બ્રહ્માનગરમાં બિનઅધિકૃત બાંધકામના લીધે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બ્રહ્માનગરના 20થી વધુ પરિવારને મુશ્કેલી પડી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા આ બિનઅધિકૃત બાંધકામ દૂર કરવાની માંગ કરાઈ છે. જો તેમની આ માંગ પૂરી કરવામાં ન આવશે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અગાઉ પણ બ્રહ્માનગરના સ્થાનિકો દ્વારા પાલિકા અને કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જાતના પગલાં ભરવામાં ન આવતા બ્રહ્માનગરના સ્થાનિકો પાલિકા પર ગયા હતા, જ્યાં તેમને દ્વારા જણાવ્યા મુજબ વારંવાર ઉગ્ર રજૂઆત કરતા પાલિકાના એન્જિનિયર દ્વારા સ્ટાફને સ્થળ નિરીક્ષણ કરવા માટે મોકલાવ્યા હતા. જો કે આ બાબતે આગળની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પાલિકાના એન્જિનિયરે આપ્યું હતું. મારું નામ દીપક રમેશ પાટીલ. અમે આ બ્રહ્માનગરમાં છેલ્લા 20 વર્ષથી અમે રહેતા છીએ. અમે દસ્તાવેજ માટે ઘણી જગ્યાએ ફરી આવ્યા છીએ, નગરપાલિકાથી લઈને નગર કલેક્ટર સુધી અમે જઈ આવ્યા, પણ એનો કોઈ અમને જવાબ હજુ સુધી મળ્યો જ નથી. અને અહીંના કોર્પોરેટરને અમે ઘણી વખત કીધું કે અમને આવી રીતના પ્રોબ્લેમ છે કે આવી રીતના થતું છે કે અમને કોઈ સાથ નથી આપતો, કોઈ જવાબ નથી આપતો અમને. મેં 20 વર્ષથી હેરાન થઈ ગયેલા છીએ ફરીને, તો પણ કંઈ સાંભળવાળું કોઈ છે જ નથી. અને અમારી પાછળ આવીને જે નવા મકાન બાંધકામ કરે છે એ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને અમને લોકોને ધપકાવે છે. એમનો દસ્તાવેજ બની ગયેલો છે. એ લોકો ખબર નહીં એ લોકોનો દસ્તાવેજ ક્યાંથી બન્યો, હું બન્યો અમને કંઈ જ ખબર નથી. અને અમે 20 વર્ષથી ફરતા છીએ પણ અમારું હજુ એક પણ કોઈનું દસ્તાવેજ થયેલું નથી. અને આ લોકોનો દસ્તાવેજ થઈ ગયેલું છે. મારી મકાનની બાજુમાં ડ્રેનેજ લાઇન પર એ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરીને અમારી ડ્રેનેજ લાઇન દબાઈ ગયેલી છે. અમે નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી. એનામાં એવું કારણ તો મને લાગતું છે કે ઉપર કોઈનો અધિકારીનો કોઈનો હાથ હશે, એટલે આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને બેસેલા છે અને અમે હેરાન થતા છે. રણજીતભાઈ ઉત્તમભાઈ સોનુને છે. મેં 20 વર્ષથી અહીંયા રહું છું. હજુ મારો કોઈ દસ્તાવેજ કંઈ થયું નથી છે. ને હજુ નવા મકાન બને છે ને ગેરકાયદેસર બને છે. એમાં જે એને પ્લાન છે એના કરતાં વિરુદ્ધમાં બને છે. હવે અમને તકલીફ થાય છે, શું કરવું? નથી દસ્તાવેજ, નહીં કંઈ. અમે અમારે જવું ક્યાં? 20-22 મકાન છે અમારા પાસે. કાયદેસર જ છે, એને પ્લોટના હિસાબે જ છે. ને હવે જે નવા થતા છે તે ગલત થતા છે. વકીલ મકાન પાટેલ બ્રહ્માનગર વિજલપુર. અમે પહેલું જ મકાન મારું 17-18 વર્ષથી બાંધેલું છે, ત્યારે કોઈ 20 વર્ષની ઉપર થઈ ગયેલા છે મકાન. ત્યાર પછી અમે ઘણીવાર દસ્તાવેજ માટે ગયા, ભીમભાઈ હાથે ગયા. પછી કમલેશભાઈ જો જાગાવાલ માલિક છે કે મારી જગ્યા છે, તો કહે ભાઈ તમારે એને બી લઈ આવ્યા. તો એમ કે થઈ જાય 6 મહિનામાં તમારું મકાન થઈ જાય. એમ કરીને એ બી જેટલા પૈસા બાકી હતા એ લઈને એ બી નાઈ ગયો. ત્યાર પછી અમે નગરપાલિકામાં ગયા, કલેક્ટર ઓફિસમાં ગયા, ત્યાર પછી કોઈ દાંત આપતા નથી. કઈ રીતનું છે ગેરકાયદેસર? નહીં, અમારું ગેરકાયદે આ લોકોને જેમ અમને પરાટ આપેલા તે રીતે અમે બાંધકામ કરેલું. અત્યારે જે બીજા નવા આવ્યા તે એમ કે અમારો પ્લાન અમારી પાસે દસ્તાવેજ છે. અમે કીધું ભાઈ તમારા અમારા 18 મકાન બાંધ્યા અમારા દસ્તાવેજ નથી થયા, તમારું ક્યાંથી દસ્તાવેજ થયું? તમારું દસ્તાવેજ અમને આપો ને, અમારો શું તકલીફ છે તે અમને બી કહો તમે. નગરપાલિકા વિસ્તારમાં આવેલા બ્રહ્માનગરના રહેવાસીઓની અત્રેની કચેરીએ ડ્રેનેજ લાઇન ઉપર બાંધકામ કર્યા બાબતની ફરિયાદ લેખિત ફરિયાદ મળેલી હતી, જે અન્વયે નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ છે. સ્થળ તપાસ દરમિયાન હાલના કબજેદાર પાસે એમની પોતાની માલિકીના પુરાવા મંગાવેલા છે, તેમજ બ્રહ્માનગરના રહેવાસીઓ જેમની લેખિત ફરિયાદ છે એમની પાસે પણ માલિકીના પુરાવા મંગાવવામાં આવેલા છે. એ માલિકીના પુરાવાઓ ધ્યાને લઈ બાંધકામ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.